नमस्कार मित्रों, हूँ देसाई माधवी, बीआरसी मांगरोल, क्लस्टर सुल्तानपुर, दिव्यांग बाळकोना स्पेशल एज्युकेटर, स्पेशल एटले के विशिष्ट शिक्षक। लास्ट विडियो में आपणे खूब ज सुंदर मजाना फूल बनाव्या हता अने ए फूल तमे अहींया जोई शको छो। आपणे वोकेशनल ट्रेनिंगना भाग रूपे कंईक नवं अने कंईक सरस बनाववानी कोशिश करी रह्या छे, त्यारे આપણે એવી વસ્તુ બનાવશું જેથી કરીને બાળકને આમાં કંઈક નવું કરવાની રસ રુચિ રહે અને આગળ જતા એને માર્કેટમાં વેચે તો કંઈક અર્નિંગ મળે અને પોતાનું સ્થાન એ સમાજમાં સુયોજ્ય સ્થાપિત કરી શકે। તો સ્ટાર્ટ કરીએ આપણે। તમે અહીંયા ફ્લાવર પોટમાં જોઈ શકો છો વ્હાઇટ કલરના ફ્લાવર્સ, જે પેપર નેપકિન જે આપણે હોટલમાં જઈને હાથ લૂછવા માટે જે આપે છે પેપર નેપકિન એના છે, અને તમને એવું લાગશે કે આ ખૂબ જ સુંદર ફ્લાવર એ પેપર નેપકિનના કઈ રીતે હોઈ શકે। પણ હા મિત્રો, આ બહુ જ ઇઝી અને બહુ જ સસ્તા અને ખાસ કરીને ખૂબ જ સુંદર લાગી રહ્યા છે। આપણે જાણીએ છીએ રોજ નવા ફંક્શનમાં ફ્લાવર પોટ, ફ્લાવર બુકે આપે છે અને પછી એ ફ્લાવર્સ ગમે ત્યાં પડ્યા હોય છે, જેની કિંમત ખૂબ જ વધારે હોય છે। પણ એ 10 મિનિટ પછી એ ફ્લાવરના બુકે છે એ કોઈ પણ ઉપયોગ વગરના પડ્યા રહે છે। જ્યારે પેપર નેપકિનના ફ્લાવર્સ બનાવવાની વાત છે ત્યારે આપણે એ પણ ધ્યાન રાખવું પડે કે એ ન ક્યાંય પણ પડ્યા રહે જમીન ઉપર કે ક્યાંય પણ, તો એ વેસ્ટેજ બાયોડિગ્રેડેબલ છે, એટલે આપણે એ પણ ધ્યાન રાખવું પડે સ્વચ્છતાનું। તો ચાલો સરસ મજાના ફ્લાવર્સ બનાવીએ। આ એક પેપર નેપકિન છે જે માર્કેટમાં મળે છે, પણ મેં મોટું લીધું છે જેના લેયર 4 છે, અંદર અંદર 4 ફૂલે છે, આવી રીતે 4 ભાગમાં વેચી અને એને 4 કટકામાં આપણે કાપી લેશું, જે મેં ઓલરેડી અહીંયા કાપીને રાખ્યા છે। એક રૂમાલમાંથી 4 ફ્લાવર બનશે। આપણે શરૂઆત કરીએ, એક ભાગ જે આપણે આખા રૂમાલના 4 કટકા કર્યા હતા એમાંનો એક ભાગ, ફક્ત એને વન સાઈડ વાળવાનું છે। જો મિત્રો, આ રીતે ખાલી પટ્ટી કરવાની છે, પાછું એને ઊંધું વાળી અને એ જ માપની પટ્ટી કરી અને પ્રેસ કરી અને આવી રીતે વાળવાનું છે। ટર્ન બાય ટર્ન આવી જ રીતે આખા પેપર નેપકિનનો જે આપણે ભાગ લીધો છે એ સંપૂર્ણ રીતે આગળ પાછળ પટ્ટી વાળી અને આપણે ભેગો કરશું। તમે જોઈ શકો છો કે ખૂબ જ ઇઝી છે, કોઈ પણ વધારે આમાં મહેનતની જરૂર નથી અને આ બાળક, આપણું જે દિવ્યાંગ બાળક છે, એ બહુ જ સરસ રીતે આમાં કરી શકશે। તમે જોઈ રહ્યા છો મેં આગળ અને પાછળ એ રીતે બધી જ ટર્ન બાય ટર્ન ફોલ્ડ કર્યું છે। હવે આપણે જ્યારે ફોલ્ડ કરશું, આ ફોલ્ડ થઈ ગયું છે, આ ભાગ અને લાસ્ટ એ ઉપર આવવો જોઈએ, ત્યારબાદ આપણે ઇઝી અવેલેબલ જે વાળો આપણે લાસ્ટ ફ્લાવરમાં યુઝ કર્યો હતો એ જ વાળો છે, એને બરોબર આ બે ભાગ સરખા રહે એ પહેલાં આપણે ચેક કરશું। આ રીતે વાળી અને વચ્ચે આંગળી રાખી અને આપણે બે ભાગ એક સરખા રહે એ રીતે અહીંયા નિશાન કરી દઈશું અને આ વાળાને અંદર વાળી દઈશું। તમે જોઈ શકો છો બહુ જ ઇઝી છે, વાળી નીચેથી થોડું પ્રેસ કરી અને આપણે વાળાની નીચેની બાજુ અહીંયા તે એક આંટી મારી દઈશું, એકદમ થોડું હાર્ડ, પણ એ રીતેની હાર્ડ આંટી મારવાની કે પેપર નેપકિન છે એ ફાટી જાય, કારણ કે આ પેપર નેપકિન છે એ બહુ જ સોફ્ટ હોય છે જે તરત જ ફાટી જાય છે। હવે તમે જોઈ શકો છો કે મેં આ રીતનું કરી લીધું છે,
ત્યારબાદ મેં જે પેપર નેપકિન લીધું હતું મિત્રો એ ચાર લેયર વાળું હતું એટલે આ જે એક જ પેપર માંથી ચાર લેયર છૂટા પડશે આપણે ખૂબ જ હળવા હાથે અને ખૂબ જ ચોકસાઈથી આ પેપરના પડને છૂટા પાડશું તમે અહીં જોઈ શકો છો ખૂબ જ હળવા હાથે આપણે આને પેપરના એક એક લેયરને છૂટા પાડશું ઘણી વખત એવું થાય છે કે બાળક ઉત્સાહમાં આવી અને જોરથી કરે તો આ પેપર છે એ ફાટી પણ જાય છે પણ છતાં તમે ચિંતા ના કરતા ફાટેલું ફૂલ પણ આમાં બહુ ખબર નહીં પડે બહુ જ સુંદર લાગે છે અને ખૂબ મોટું લાગે છે કમળ જેવું આપણે એનો શેપ આપી દેશું આ તમે જોઈ રહ્યા છો કે મેં આ એક જ પેપરના ચાર લેયર એ છૂટા પાડી દીધા છે આવી જ રીતે બાજુની સામેની સાઈડના આપણે લેયર છૂટા પાડીશું ઘણી વખત એવું થાય છે મિત્રો કે આ ખૂબ જ સોફ્ટ હોવાને લીધે જલ્દીથી લેયર છૂટા પડતા નથી પરંતુ એક વખત આપણે વારંવાર પ્રેક્ટિસ બાળકને આપશું તો ખૂબ જ સરસ રીતે થઈ શકશે તમે જોઈ રહ્યા છો આ પેપર નેપકિન બધા જ કલરમાં અવેલેબલ છે તમે વ્હાઈટ મેં અહીંયા વ્હાઈટ કલરના પેપર નેપકિનનો યુઝ કર્યો છે આપ ચાહો તો પિંક કલર છે રેડ કલર છે પ્રિન્ટેડ છે એ લઈ શકો છો પરંતુ મેં અહીં વ્હાઈટ કલરનો પેપર યુઝ કર્યું છે ખૂબ જ સુંદર દેખાઈ રહ્યું છે આપણું ફૂલ તમે જોઈ શકો છો અને પછી એને ધીમેથી રહી અને એડજસ્ટ આપણે કરશું પાંખડીઓને પોળી કે જેટલી રાખવી એટલી વચ્ચેનો ભાગ છે એ આપણે થોડો વધારે ખોલશું અને એટેચ કરશું અહીંયા જો મિત્રો આ ખૂબ જ સુંદર મજાનું ફૂલ આપ જોઈ રહ્યા છો અને ફ્લાવર પોટમાં સુંદર મજાનું લાગી રહ્યું છે આપણે એને અહીંયા એડજસ્ટ કરી દઈશું મેં ફ્લાવર પોટ પહેલેથી જ અહીંયા રાખેલો હતો જેમાં હું તમને બતાવી શકું એટલા માટે અને જે આપણે એક ફ્લાવર બનાવ્યું એ આપણે ખૂબ જ સરસ રીતે અહીંયા ગોઠવી દીધું છે ફ્લાવર બુકે જોતા તમને ચોક્કસથી એવું લાગશે કે આ ખૂબ જ મોંઘું અને કેટલો બધો સમય લાગ્યો હશે બનાવતા ત્યારે બન્યું હશે પણ આપણે બંને ફ્લાવર્સના વિડીયો જોયા અને પરથી ચોક્કસ કહી શકો કે આ ફ્લાવર્સ બનાવતા બહુ ઝાઝી વાર નથી લાગતી ઇઝી અવેલેબલ મટીરિયલ પણ ઇઝી અવેલેબલ બજારમાં મળે છે અને આપણે બહુ જ સારી રીતે અને બહુ જ ઓછા સમયમાં આપણે બાળકને ખૂબ સારી પ્રવૃત્તિ કરાવી શકીએ કંઈક નવું આપીએ કંઈક નવી વસ્તુ શીખવીએ જેથી કરીને બાળકને હર હંમેશ કંઈક નવું શીખવાની ઇંતજારી રહે અને એને કંઈક નવું જ્ઞાન મળતું રહે આપ જોઈ શકો છો મિત્રો કે ફ્લાવર પોટ એ કેટલું બધું સુંદર લાગી રહ્યું છે જે મેં બહુ જ ઓછા ખર્ચામાં અને ઘણી બધી વસ્તુઓ ઘરે પડીતી જે વેસ્ટ જ હતી એનો મેં ઉપયોગ કર્યો છે આ બાસ્કેટ તમે જોઈ રહ્યા છો એ વાંસનું બાસ્કેટ છે જેમાં મેં એલ્યુમિનિયમ ફોઇલ લગાડી લીધેલો છે અને આ જે છે એ બધા કોટનનું જે નેટનું કાપડું આવે છે એનાથી ફ્લાવર્સ બનાવ્યા છે અને આ જે છે એ આપણે હાલ જ બનાવ્યા એ પેપર નેપકિનના ફ્લાવર્સ જેનાથી આ ફ્લાવર બુકે એ ખૂબ જ સુંદર લાગી રહ્યું છે આશા છે તમને આ પ્રવૃત્તિ ખૂબ જ ગમી હશે અને આવી રીતે આપણે ફરી મળતા રહીશું એક નવી પ્રવૃત્તિ સાથે
અને બાળકને કંઈક નવું શીખવવાનો પ્રયત્ન કરીએ, જેથી કરીને બાળક કંઈક નવું આગળ શીખતા શીખતા કંઈક અર્નિંગ મેળવી શકે, સમાજમાં પોતાનું સ્થાન ગ્રહણ કરી શકે અને એક સુયોજ્ય સ્થાપી શકે અને આપણું એક સમાજનું અભિન્ન અંગ બની શકે. આવી બધી જે ક્રિએટિવિટી છે, જે નવીન ટેકનિક્સ છે, એ આપણે બાળકને ઇઝીલી શીખવી શકીએ છીએ. આપણે જાણીએ છીએ કે આપણું બાળક છે એ ભણવામાં થોડું નબળું છે, તો આ નબળું છે છતાં પણ આ બધી ક્રિએટિવિટી એને શીખવવાનો પ્રયત્ન કરીએ તો આગળ જતા એ ખૂબ સુંદર રીતે આપણું સમાજનું એક અભિન્ન અંગ બની શકે. તો ફરી મળીશું એક નવી પ્રવૃત્તિ સાથે, એક નવી શીખવાની ટેકનિક સાથે. ત્યાં સુધી બધા જ મારા બાળકો ઘરે રહો, સુરક્ષિત રહો, સેફ રહો.